જય માતાજી. મિત્રો, રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો રાજગરાનો શીરો. તો આ શીરો ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો જ્યારે આપણે આ રાજગરાનો શીરો બનાવીએ છીએ, ઘણી વખતે રાજગરાનો શીરો ચીકણો પણ થઈ જાય છે. તો આપણે એકદમ સરસ, દાઢે ચોટે નહીં અને એકદમ સરસ એવો રાજગરાનો શીરો બનાવીશું. તો આપણે રાજગરાનો શીરો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે શીરાની સામગ્રી જોઈ લઈશું. તેની માટે મેં આ રાજગરાનો કકરો લોટ લીધો છે, જે આ રીતનો આવે છે. એક વાટકી રાજગરાના કકરા લોટ બરાબર આપણે 1/2 વાટકી ખાંડ લઈશું અને 1/2 વાટકી ઘી લઈશું. જો આપણે 1 વાટકી રાજગરાનો લોટ લીધો હોય તો તેના બરાબર 1/2 વાટકી આપણે પાણી લઈશું. તો આટલું તેનું પરફેક્ટ માપ છે. તો આપણે આ રીતના રાજગરાનું પેકેટ તૈયાર મળે જ છે, કરકરો લોટ તેનો જ ઉપયોગ કરવાનો. શીરાનો જે ઝીણો આવે છે તે લોટનો ઉપયોગ નહીં કરવાનો. તો સૌપ્રથમ આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું અને થોડા ડ્રાય ફ્રૂટ્સ લઈશું. તો આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે આપણે શીરો બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે કઢાઈ લઈ લીધી છે, તેની અંદર આપણે ઘી નાખી દઈશું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે, આપણે રાજગરાનો લોટ નાખી દઈશું. તો આપણે જરા કે ગેસને ફૂલ નથી કરવાનું, આ રીતના એકદમ ધીમા ધીમા તાપે શેકવાનો. આ શીરો તમે કોઈપણ વ્રત ઉપવાસ કરતા હોય તો તમે ખાઈ શકો છો. ખાસ આ શીરો જ્યારે નાની બાળકીઓ ગોરો કરે છે ત્યારે આ શીરો ખવાય છે. રાજગરો જલ્દી બળી જાય છે એટલે આપણે આ રીતના હલાવ્યા કરવાનું. જ્યારે તે બરાબર શેકાઈ જશે એટલે એકદમ હલકો થઈ જશે થોડો. તો આપણું પાણી સરસ સુકળી ગયું છે. આ શીરો બનતા ફક્ત 5 થી 6 મિનિટનો સમય લાગે છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. ઉપવાસમાં આ શીરો ખાવા હોય તો તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો અને બહુ સામગ્રીની પણ જરૂર નથી પડતી. તમે જોઈ શકો છો રાજગરો એકદમ સરસ ફૂલી ગયો છે અને ઘી પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે. આ રીતના શેકાવા દેવાનું. હજુ આપણે 1 મિનિટ માટે શેકીશું. તમે ઉપવાસમાં ફક્ત 1 વાટકી આ શીરો ખાઈ લો તો પણ આખો દિવસ તમને સારી એવી એનર્જી રહે છે. તો સરસ શેકાઈ ગયો છે રાજગરો. તો હવે આપણે થોડું થોડું પાણી નાખીશું અને હલાવતા જઈશું. આ રીતના એકદમ સરસ ગરમ ગરમ પાણી જ નાખવાનું. તમે જોઈ શકો છો એક પણ ગાંઠા નથી પડ્યા. આ રીતના ગરમ ગરમ પાણી નાખશો તો શીરામાં એક પણ ગાંઠા નહીં પડે. તો હવે આપણે તેની અંદર ખાંડ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો. ખાંડ નાખ્યા પછી ફક્ત 1 મિનિટમાં આપણું ઘી એકદમ સરસ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ લથપથ્થો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો ઘણાની પ્રોબ્લેમ હોય છે કે રાજગરાનો શીરો બનાવીએ છીએ ત્યારે તે બહુ ચોટે છે. તો તમે જોઈ શકો છો આપણો શીરો એકદમ સરસ, ચમચાને પણ ચોટતો નથી એવો આપણો શીરો બન્યો છે. તો તમારે એકદમ પરફેક્ટ માપ લેવાનું એટલે તમારો શીરો એકદમ સરસ આ રીતના વાસણથી અલગ થઈ જશે અને એકદમ સરસ બનશે. તો હવે આપણે તેની અંદર 1/2 ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખી દઈશું. તમે જાયફળ પણ નાખી શકો છો. તો ફક્ત આપણો 5 મિનિટમાં બનીને રાજગરાનો શીરો તૈયાર થઈ ગયો છે. જો તમે આ સમયે ડ્રાયફ્રૂટ નાખવા હોય તો તમે આ સમયે પણ નાખી શકો છો. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને શીરાને સર્વ કરી લઈશું. તો આપણે શીરાને સર્વ કરી લઈશું.
તો આપણે શીરાને સોલ્વ કરી લીધો છે, તેની ઉપર આપણે કાજુના ટુકડા નાખીશું અને થોડા બદામના ટુકડા નાખીશું. તો આપણો રાજગરાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો એકદમ ઘીથી લથપથ આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો શીરો એકદમ સરસ બન્યો છે. તો તમે પણ રાજગરાનો શીરો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ શીરાની રેસીપી કેવી લાગી. જો તમને આ મારી રેસીપી ગમી હોય અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.